चलो बालको गुड आफ्टरनून, जय स्वामीनारायण। आज आप क्यों विषय छे? हिंदी विषय नो असाइनमेंट करवानो छे, ख्याल छे? विषय हिंदी नो असाइनमेंट छेल्लो कम्प्लीट पती जाए एटले फक्त तैयारी ज करवानी रही छे। तो जुओ, पुस्तकमांथी करो तो भी चालशे અને અસાઇનમેન્ટમાંથી કરો તો બી ચાલશે। પુસ્તકમાં તમારે બધું ગોતવું પડે, અસાઇનમેન્ટમાં બધું એક સરખું મેં કાઢેલું હોય છે, બરાબર છે? પણ આપણે તો આખી ચોપડી જ ચલાવી છે, આપેલે બીજા ટુ સેમમાં આખી ચોપડી ચલાવી છે ને, તો આખી ચોપડી જ આપણે તૈયારી કરવાની રહેશે। ગુજરાતીમાં તો ટુ સેમ ચલાવ્યું હતું, પણ હિન્દીમાં તો આખું ચોપડી ચલાવેલી છે, બરાબર છે? એટલે મેં ઉપર કશું પાઠના નામ આતે આપ્યા નથી, એટલે એકથી જેટલા પાઠ હોય તેટલા બધા જ તમારે લઈ લેવાના છે, ઓકે? તો ચાલો, દેખકર સહી રૂપ સે લખીએ। શું કહે છે? દેખકર સહી રૂપ સે લખીએ, હા તો આપણને આવડે જ છે કે મ મ વર્ણમાલા કરીએ છીએ, ખ્યાલ છે? એ જ છે ર, તો ર શ, શ જ્ઞ, જ્ઞ ક્ષ, ક્ષ સ, સ ગ, ગ પ, પ ટ, ટ ઠ, ઠ ઢ, ઢ ત, ત વ, વ શ, શ ઘ, ઘ ય, ય છ, છ રુ, રુ ધ, થ, થ ત્ર, ત્ર ને ધ, ધ। એ તો જેવું અક્ષર મૂક્યો છે એવો તમે લખી નાખવાના છો કે આ તો કંઈ છે નહીં। અને શું કરવાનું છે? ફક્ત જોઈને આપણે સહી રૂપમાં લખવાનું, એટલે જેવું લખ્યું છે તેવું તમે બાજુમાં લખવાનું છે। હવે જુઓ બે નંબરમાં, ગુજરાતી ઓર હિન્દી વર્ણ કા ઉત્તર શેમાં દેવાનું છે? સમજીએ ઓર લખીએ, તો આમાં પણ એ રીતના છે, આમાં કશું કરવાનું નથી, ફક્ત જેમ ઉપર વર્ણમાલા શીખી ગયા છે એમ જ આમાં છે। પણ કઈ રીતના છે? તો આમાં ગુજરાતી અને હિન્દી બંને ભેગું છે, ગુજરાતીમાં આપ્યું છે એની સાથે તમારે હિન્દી લખવાનો છે। તો ગુજરાતીમાં ખ, ચ, ઈ, ફ, એ, ક, તો હિન્દીમાં એ જ થાય છે, પણ ગુજરાતીમાં ખ છે, હિન્દીમાં પણ ખ જ છે, બોલાય સરખું પણ લખવામાં અલગ છે। તો ખ, ખ, ચ, છ, ઈ, ઈ, ફ, ફ, એ, રે, ક, ક, છે ને સરખું? હવે ખ, ફ, ચ, ચ, ઈ, 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 સોરી, ફ, ફ, એ, એ, ક, ક, તો આ શું કામે લખ્યું છે? આ તો હું તમને લખીને આપીશ જ, એક બાજુનો ભાગ પેપરમાં લખીને આપીશ, અહીંયા તમારે જાતે લખવાનું રહેશે, આવી ગયું ક્યાં? અહીંયા જગ્યા મૂકી દઈશ, જગ્યા છોડીશ, એમાં તમારે જાતે લખવાનું। જો આ કાઢું કે બીજું કાઢું નક્કી ના હોત, કાઢું તો ત્યારે એવું નહીં કહેતા કે મેં તો અહીંયા લખી આપ્યું હતું, બાજુમાં લખી આપ્યું હતું। આ તો તમને શું કામે કે તમને ખ્યાલ આવે એટલા માટે અસાઇનમેન્ટમાં લખી આપ્યું છે, પેપરમાં લખી આપીશ નહીં। જો એ આવે કે ના આવે, પણ તૈયારી તો આખા અસાઇનમેન્ટની કરવાની છે। હવે જોઈએ, અણ, અણ, લ, લ, ઉ, ઉ, દ, દ, ણી, ણી, બ, બ, અણ, અણ, વ, વ, ઉ, ઉ, દ, દ, એ, ણે, બ, બરાબર? તો જુઓ, ગિનતી કે અંકો ઓર શબ્દો મેં અનુલેખન કીજીએ, તો આપણને ખ્યાલ છે અંકને શબ્દમાં આપણે લખીએ છીએ, લખીએ છીએ તો એકથી બીસ સુધી આપણે આવે છે, એકથી બીસ સુધી આવે છે તો આપણે બોલતા જ, ઉપર જેવું છે એ રીતના જ અહીંયા છે। અહીંયા પણ હું એક જગ્યા છોડી દઈશ, એક જગ્યામાં જાતે તમારે લખવાનું રહેશે, ઓકે? એક, 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 દો, દો, તીન, તીન, ચાર, ચાર, પાંચ, પાંચ, છે, છે, સાત, સાત, આઠ, આઠ, નવ, નવ, દસ, દસ, ઓકે? અગિયાર, અગિયાર, બાર, બાર, તેર, તેર, ચૌદ, ચૌદ, પંદર, પંદર, સોળ, સોળ, સત્તર, સત્તર, અઢાર, અઢાર, ઓગણીસ, ઓગણીસ, વીસ ને વીસ, થઈ ગયું? તો વીસ સુધી તમારે કમ્પ્લીટ થઈ ગયું છે।
ચાલો આપણે પાછળ પહોંચ્યા. આમાં પણ એ રીતના છે, જો અહીંયા જગ્યા કેમ મેં છોડી, બસ અહીંયા જવાબ સાથે લખ્યો છે, અહીંયા તમને ખ્યાલ આવે પછી મેં જગ્યા છોડી દીધી, બસ અહીંયા જગ્યા ન છોડી એનો જવાબ મેં લખી આપ્યો છે. પણ જો આ રીતના આવશે તમને, બરાબર છે, બે આ દો છે તો પાંચ સામે સત્ર છે, સત્ર ન હોય શું કહે છે કે ગિનતી કા સહી શબ્દ અંકો કે સામને લીખીએ, તો સાચો જવાબ હોય આપણે એમની સામે લખવાનો છે. અહીંયા તો ખોટું લખ્યું છે પણ જે ખાલી જગ્યા છે એમાં તમારે સામે સાચો જવાબ આમાંથી શોધીને લખવાનું છે. દો તો દો તો ક્યાં છે, તો અહીંયા છે, તો અહીંયા લખી આપ્યું આપ્યું ને. તો તીન તો તીન તમારે જાતે ગોતવાનું છે, ક્યાં છે તો અહીંયા મૂકી દેવાનું. પાંચ તો ક્યાં છે, અહીંયા મૂકવાનું. છ શોધો. નવ સત્તર અઢાર ને ઓગણીસ તમારે જાતે લખવાનું છે, પણ અહીંયા મેં જવાબ આપી દીધો છે, બરાબર છે. તો જો દો દો, તીન તીન, ચાર સોરી પાંચ પાંચ, છે છે, નવ નવ, સત્તર સત્તર, અઢાર અઢાર, ઓગણીસ ઓગણીસ, બરાબર છે. તો આ ખાલી જગ્યા આવે છે તમારે સાચો જવાબ શોધીને મૂકવાનો છે. રિક્ત સ્થાનો મેં કામ સી સંખ્યા અંકો અંક લીખે, જો ક્રમમાં સંખ્યા લખવાની છે. શું લખવાનું છે, ક્રમમાં સંખ્યા લખવાની છે. આપણે કેમ ખાલી જગ્યા લખીએ છીએ એ રીતના ખાલી સ્થાન પૂરવાનું છે. એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ, આમાં શું થઈ ગયું, અંક આવી ગયા, એકથી વીસે વીસ અંક આવી ગયા ને ખાલી જગ્યા પણ પૂરાઈ ગઈ. હવે સહી જોડી બનાવીએ, સહી જોડ બનાવીએ, બરાબર છે. તો જો પિતા ભાઈ ચાચા માસા અને દાદા, તો સાચી જોડ કોની સામે જોડવાની છે, જેની જોડી બનતી હોય સામે જોડવાની છે. ભાભી દાદી, ભાભી દાદી મામી માતાને ચાચી, તો જોડ સામે જોડેલી છે. પિતા સામે માતા, ભાઈ સામે ભાભી, ચાચા સામે ચાસી, મામા સામે મામી, દાદા સામે દાદી. ઓકે, જોડ બની ગઈ. ચાલો નીચે જોઈએ. પોસ્ટ ઓફિસ ઊંચી શબ્દ સુનકર ખાલી જગ્યા ભરીએ, તો આમાં ખાલી જગ્યા ભરવાની છે. આમાં પોસ્ટ આપણને આપેલું છે, મે મુજે મેરીને મેરે, તો ખાલી જગ્યા લડકી હું, તો મે લડકી હું. ખાલી જગ્યા ખેલના અચ્છા લગતા હે, તો મુજે કેમ ગયું, અહીંયા છે, મુજે ખેલના અચ્છા લગતા હે. ખાલી જગ્યા માતા ઘરકામ કરતી હે, તો મેરી મેરી માતા ઘરકામ કરતી હે. ખાલી જગ્યા પિતા કિસાન હે, તો મેરે મેરે પિતા કિસાન હે. કશું અઘરું નથી, જેટલું શીખી જાઓ એટલું સાવ સહેલું થઈ જશે. હવે જો ક નીચે દિન ગણ વર્ણો કો ઉપયોગ કરકે શબ્દ બનાવીએ, આનો ઉપયોગ કરીને શું બનાવવાનું છે, તમારે જાતે શબ્દ લખવાના છે. પણ ક આવે તો ક જ આખી શબ્દમાં આવવો જોઈએ, મ છે તો મ શબ્દમાં આવવો જોઈએ. જોયો, ક કમળ ક્રીના ક્રિષ્ના ને કોમલ, મ મકાન મૂલી મચ્છર ને મૂષક, બરાબર છે. હવે પ આવ્યો, શું આવ્યું, પ આવ્યું, પતંગ પૈસે પૂનમ પીલા, ર રસ્તી રેત રિક્ષા ને રુદ્ર. ઓકે, હવે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દેવાના છે, ફક્ત પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. તો તુમ્હારે ગાંવ મેં કૈસે કૈસે ઘર હે, આપણે બોર્ડ ઉપર બધું કરાવેલું હતું, ખ્યાલ છે. હા, જો આમાં કદાચ તમને એવું લાગે છે કે મેં ટૂંકમાં ભેગું ભેગું લખ્યું છે, લીટી છોડી નથી, લીટી છોડ તો વધારે પેસ થતા હતા, એટલે મેં શું કર્યું છે, ભેગું ભેગું લખી નાખ્યું, જેથી તમારે વાંચવામાં સારું પડે. પણ જો આમાં તમને એવું લાગે છે કે બહુ ઘાટું દેખાય છે, તો તમે પાછું શું કરી શકો છો, મેં નોટમાં લખાયો છે ને જ, એમાંથી તમે તૈયારી કરી શકો છો, બરાબર. તો મેરે ગાંવ મેં મિટ્ટી કે સિમેન્ટ કે ઓર ઝૂંપડી ઝાપડી કે જૈસે ઘર દેખના કો મિલતા હે. હવે દો, તુમ્હારા ઘર કિન કિન ચીજો કે બનતા હે, તુમ્હારા ઘર મિટ્ટી પથ્થર
શું છે? મીટી, પથ્થર, રૂપરે, સિમેન્ટ આદિ સે બનતા હે. ત્રણ, છપ્પર કિન કિન ચીજો કે બનતા હે? છપ્પર ઘાસ ફૂસ, ખરપરે. ખરપરે એટલે તે દિવસે મેં તમને કીધું હતું, ઓલું શું નાખે કાચા મકાનોમાં એ આવે, ઓર લકડીઓ છે બનતા હે. ચાર, બરસાત કે મોસમ મેં ક્યાં ક્યાં હોતા હે? બરસાત કે મોસમ મેં બિજલી ચમકતી હે, બાદલ ગરજતે હે, પછી બારિશ હોતી હે, ઓર કભી ઓલે ભી પડતે હે. ઓલે એટલે આપણે ખ્યાલ છે ને કરા, કભી ઓલે ભી પડતે હે. પછી ક્યાં પહોંચ્યા? અહીંયા પહોંચ્યા. બરસાત કે મોસમ મેં બિજલી ચમકતી હે, બાદલ ગરજતે હે, ઓલે પડતે હે, પર બારિશ હોતી હે, ઓર કભી ઓલે ભી પડતી હે. હવે પાંચ નંબર, ઓલે પડને પર તું ક્યાં કરતે હે? જો ઓલે પડને પર તું ક્યાં કરતે હે? ઓલે પડને પર હમ ઉન્હે ઝીલતે હે, આમ આપણે એને ઝીલીએ ને, હમ ઉન્હે ઝીલતે હે, રખતે હે, ઓર ઉસે ખેલતે હે, ઉનસે ખેલતે હે. છ, ઓલે પડને પર ક્યાં નુકસાન હોતા હે? ઓલે પડને પર કચ્છા ઘરો કી છત કો ઓર ફસલ કો નુકસાન જતા હે. કાચું મકાન હોય અને કરા પડી આવે તો શું થાય? ઢળી જાય, પડી જાય. ખૂબ વરસાદ આવે, વાવાઝોડું થાય તો શું થાય? ખ્યાલ છે ને, ઘણી વસ્તુના આપણને નુકસાન થાય છે. સાત, બુઢિયા મન કી મન હિ મન ક્યો જુજાલ રહી હે? ચૂહે પર પાણી ટપકશે, બુઢિયા મન હિ મન જુજલા રહી હે. આપણે પેલો વાઘવાળો પાઠ જોઈએ તો ખ્યાલ છે, એ પાઠનું છે. બુઢિયા કહાં રહેતી હે? બુઢિયા જંગલ મેં રહેતી હે. બરસાત મેં બુઢિયા કે ઘર મેં ક્યાં પડને લગા? બરસાત મેં બુઢિયા કે ઘર મેં પાણી પડને લગા. ઓલો કી માર સે પરેશાન બાપ કહાં ગયા? ઓલો કી માર સે પરેશાન બાપ કહાં ગયા? ઓલો કી માર સે પરેશાન હોકર બાગ બુઢિયા કે ઘર કે પાસ ગયા. પાણી ટપકને કી આવાજ કૈસી થી? પાણી ટપકને કી આવાજ થી ટપ ટપ. કેવો પાણીનો અવાજ કેવો આવે? ટપ ટપ આવે ને. ચાલો તો આપણે એક કામ કરીએ કે અત્યારે સમય ઓછો રહ્યો છે, આખો અસાઇનમેન્ટ નહીં થઈ, બરાબર છે? તો આજે આપણે અહીંયા પૂરું કરી દઈએ છીએ. પાછું ટુ સેમમાં, ટુ વિડીયામાં, કહો પાર્ટ ટુમાં આપણે પાછું બીજું ચલાવશું, બરાબર? ત્યાં સુધી આપણે શું કરીશું? તૈયારી કરી લઈશું. ચાલો, બાય.